હેલો એવરીવન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે 5:30 અને મેં આજ તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે અત્યારે બધા જાય છે મોરબી. હું, મમ્મી, પપ્પા અને પ્રકાશ ચાર ઘરે છીએ, બાકી બધા જાય છે. ઉષા દીદી, ભાવેશભાઈ, પૂજા અને અનિલભાઈ ને વિયાન, નક્ષ ને નક્ષિત બધા છોકરા અને ભાવેશભાઈની બધા જાય છે મોરબી. જાગુબેનના ઘરે વેકેશન છે એટલે ઉષા દીદીના અમે જવાના હતા, તો બધા સાથે જઈ આવે અને એક બે દિવસ રોકાશે, તો એવું બધું ચાલે છે. તો ચાલો, આપણે બધા રેડી થઈ ગયા છે. તો ગાઈસ, બધા જાય છે મોરબી. નક્ષિત, હાય ગાઈસ, કીધે આમાં અમે જઈ છે મોરબી. ઓકે દાદી, તમારા આવું છે કોઈ ને? હાય ગાઈસ, રવિફુ આવશે કા નહી? હેલો ગાઈસ, કેતો નક્ષિત, હેલો ગાઈસ, નક્ષિત કેતો, હેલો ગાઈસ, હાસ ભાઈ એક્ટિવા અલા એક્સેસ ચાલુ કરે એટલે નક્ષિત ભાગે સીધો. તનભાઈ હરખા રે, જોવા તારું જાંબુડા વાળું મોટું થઈ ગયું, ખાધા? મોટું ધોઈ આવ, જા પેલા, નકર નહીં જવા દો. હાલ જવા દે ને, આમ વિયાન નહીં જાય છે કા? વિયાન, વિયાન તુય જાસ, મારા વગર ગમીશ ને તને? મને તો બહુ ગમે, જમ્પિંગ માં લઈ જાય ને, માર નો મળે. બીકણો તો હે પેલેથી જ. મેં તો કીધું અંદર ડેલામ પૂરવા ગયા એક્સેસ. બધા વયા ગયા નક્ષિત ને મૂકી, નહી નક્ષિત ને મૂકીને વયા ગયા. જો જલ્દી જલ્દી જા, નકો વયા જશે. ધાણા દાળ કાવી હે નથી દેવી. હેલો ગાઈસ, કે તો કેવું હોય તો જ કે ગાંડો હે આ છોકરો. બાય બાય નક્ષિત, બાય બાય, આવજો, બાય બાય. ગાઈસ, બધા વયા ગયા છે મોરબી. ભાવેશભાઈ, પૂજા અને અનિલભાઈ ને ઉષા દીદીની બધાને વિયાને ભેગો ગયો છે અને એ બધા ગયા છે અમથા એક દિવસ રોકાવા જાગુબેનના ઘરે. વેકેશન છે એટલે ઉષા દીદીને જવાનું હતું, તો પૂજા કે હાલો હું યારે યારે આવું, તો પૂજા અને ભાવેશભાઈની બધા ગયા છે મોરબી. તો ચાલો, હવે હું, પ્રકાશ ને મમ્મી પપ્પા રહ્યા છીએ, તો હવે આપણે આપણું કામ થોડુંક બાકી છે એ કરી નાખી, મારે કપડાં ઘડી કરવાના છે એ કરી નાખું અને પછી વાડામાં ચક્કર મારવા જાવ છે, કેમ કે મોરબીથી આવ્યા તે દુના ગયા નથી. અને અહીંયા જોવો, વિયાનની બાઇકને મોડિફાઈડ કરી નાખી છે, બધું રેડિયમ ને એવું કરાવીને પોલીસની બાઇક બનાવી છે. વિયાનને બહુ શોખ હતો, એને પ્રકાશે ડાઉનલોડ કરી હતી એક ફોટો
બાઇક ની તો આવું હતું, તો પ્રકાશ પછી એને રેડિયમ વાળા પાસે જઈને આવી બનાવી દીધી છે મસ્ત પોલીસ ની બાઇક. હજી પોલીસ ના ઓલા સિમ્બોલ આવે છે સ્ટીકર, હા એ મળે છે, એ લેવાના બાકી છે. તો વિયન ની પોલીસ બાઇક બની ગઈ છે, મસ્ત રેડી થઈ ગઈ છે. પાણી નો ટાંકો ભરાય છે અને અહીંયા મમ્મીએ ગવારમાં પાણી જવા દીધું છે. ગવારે મોટો મોટો થઈ ગયો. અને અહીંયા જોવો ગીસોડામાં અત્યારે મમ્મીએ પાણી પાયું અને પછી ઉપર ગવારમાં ચાલુ કર્યું છે. અને ગીસોડાના વેલા જો અમુક અમુક સુકાવા માંડ્યા છે, કેમ કે તડકા એટલા પડે છે, બે ટાઈમ પાણી પાય સવાર છે તોય સુકાઈ જાય છે. જુઓ કેટલાય વેલા સુકાઈ ગયા. આપણે મોરબીથી આવ્યા પછી વાડામાં આવ્યા જ નથી, તો બે ત્રણ પાંદડે હતા ને હવે વેલા હલવા માંડ્યા. પણ અમુક આ બાજુ પાણી ભરાયેલું રહે છે એટલે આ બાજુ નથી સુકાતા, અને ઓલી સાઈડ પાણી આ બાજુ નમી જાય છે, ઢાળ આ બાજુનો છે એટલે એટલે સુકાઈ જાય બધાય. અને જાંબુડાય ખરી ગયા કેટલાય, પાકી રાવણા પાકી ગયા છે આપણે. પણ આમાં ઓલા વડવાંદરા કીએ ચામાચીડિયા, એ રાતના બહુ આવે એટલે ખાઈ જાય છે. જાંબુડા ખરેલા પડ્યા, થોડા વીણા જાગુબેન માટે મોકલાવ્યા. લવિંગના ઝાડમાં તો બધો ફાલ ખરી ગયો, બે ત્રણ વખત આવ્યો હતો ને બે ત્રણ વખત ખરી ગયો, તો એ બધું છે. તો અને વાડામાં ગલકાને ગીસોડાના વેલામાં સુકાવા માંડ્યા અમુક અમુક, તો અહીંયા પાછા ફરીથી વાવશું કા શું કરી ખબર નહીં હવે, એ તો મમ્મીને ખબર. તો ચાલો હવે આપણે ઘરે જાય, કેમ કે રસોઈનું કાંઈ હજી નક્કી નથી. પ્રકાશ ને હું ને મમ્મી પપ્પા છીએ તો અમારા ચાર જણાનું બનાવવાનું છે, શું બનાવ્યું નક્કી કરી લઈએ હવે ફટાફટ. તો ચાલો હવે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ગાય અત્યારે વાગી ગયા છે 8 અને મમ્મી પપ્પા ગયા છે 7 વાગે રણુજા. રણુજા આરતી થાય 7 વાગે એટલે આરતી લેવી હતી મમ્મી ને પપ્પાને, તો રણુજા ગયા છે ને પછી પ્રસાદ લેવા રોકાઈ ગયા છે એટલે રસોઈ કાંઈ બનાવવાની નથી. હું ને પ્રકાશ બે છીએ ઘરે, તો પ્રકાશને ઢોસો ખાવો હતો તો ઢોસો ઘરે લઈ આવી, તો અમે પોચો પડી જાય. પ્રકાશ કે આપણે બે છીએ તો આવેલા જાય, તો મમ્મી પપ્પા આવી જાય પછી અમે લોકો જઈશું રેસ્ટોરન્ટમાં, કેમ કે બે માટે અહીંયા લઈ આવું એના કરતાં ત્યાં ખાઈ લેવું સારું. અને પ્રકાશે જો બહારથી અંદર આટા ફેરા કરે છે, કેમ કે એ ફ્રી છે આજે નહીં. આપણે બે માટે હું બનાવું, ભાજી કોણ કોણ બનાવશે? તમે તમે અમે બધું બનાવો હોય ને ભાજી કોણ બનાવીને બધું આવડે. અત્યારે ગરમીનું કાંઈ બનાવવાનું મન ન થાય, તો હાલો હવે ફટાફટ રેડી થઈ જાય પછી જાય જમવા. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હવે બાઇક લઈને જાય છે, કાર છે નહી કા એટલે
સપ્તા બેઠી લાગે, મંદિર સપ્તા બેઠી લાગે. પીપળેશ્વર મહાદેવનું મંદિર ગાઈસ, અમે જમીને આવતાર્યા અને જોવો પ્રકાશ ઓનલાઈન વિડીયો જોવા માંડ્યા છે. શેનો જોવો, રીઝનિંગ મેથ શેનો સાંભળશે ને જો ઇયરફોન પહેર્યા ને એટલે શેનો વિડીયો જોવો એમ કહું, જોયા રાખું. તો ગાઈસ, ચાલો પ્રકાશ તો ઓનલાઈન વિડીયો જોવામાં બિઝી છે અને આજ તો આપણે કપડાં સુકાય છે હજી, કેમ કે બપોર પછી મશીનમાં નહીં ખાતા એટલે અત્યારે સુકાય છે. અને વિયાનને વિડીયો કોલ કરવો છે, તો હાલો પહેલાં આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો, ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.